विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा मोडांगर सोनू लक्ष्मण हार्दिक स्वागत करू छू। આપણે 1 થી 10 નો શીખી ગયા તો 1 થી 10 આપણે સ્પેલિંગ આવડી ગયા છે। હવે સ્પેલિંગ ના આધારે આપણે ચિત્ર ગણો અને સ્પેલિંગ અંક લખો। હવે આપણે સ્પેલિંગ પહેલા ચિત્ર કેટલા છે એ જોવાનું ગણવાના છે, પછી ના અંક લખવાના છે અને સાથે એના સ્પેલિંગ પણ લખવાના રહેશે। તો અહીંયા આપણે સ્માઈલી ફેસ કેટલા આપેલ છે 2, મતલબ ઇંગ્લિશ માં કેટલા કહેવાય 2, તો 1 2 તો અહીંયા હું લખીશ 2। હવે 2 નો સ્પેલિંગ શું થાય તો કે ટી W O, so spelling the shape T W O એટલે 2। હવે ત્યારબાદ આપણે કેટલા સ્ટાર આપ્યા છે તો કે 1 2 3 4 and 5, તો હું અહીંયા લખીશ 5। તો 5 નો સ્પેલિંગ શું થાય તો કે F I V E, શું થાય F I V E 5 એટલે 5। હવે ત્યારબાદ મેં અહીંયા વર્તુળ કેટલા આપ્યા છે જો 1 2 3 4 5 6, ગુજરાતીમાં આપણે બોલતા હોય પણ હવે ઇંગ્લિશમાં કેમ બોલે તો કે 1 2 3 4 5 and 6, તો અહીંયા ઇંગ્લિશમાં 6 નો સ્પેલિંગ શું થાય તો કે S I X 6 એટલે 6। હવે ત્યારબાદ અહીંયા બધા મોટો બધો મેટીરીયલ જેવું તો નથી પણ એ ડાકો છે, પેલો છે તો કે એક જ છે, તો એક ને શું કહેવાય 1, તો હું અહીંયા લખીશ 1। તો 1 નો સ્પેલિંગ O N E, 1 એટલે 1, શું થશે O N E 1 એટલે 1। હવે ત્યારબાદ આપણને લોલીપોપ કેટલા આવે છે ગણો 1 2 3 4 5 6 7, તો અહીંયા લખવાના 7। હવે 7 નો સ્પેલિંગ થાય S E V E N 7 એટલે 7, શું સ્પેલિંગ થશે S E V E N 7 એટલે 7। હવે ત્યારબાદ આપણે સમજવાનું ચિત્ર આપીશું, મતલબ એક પગલું, તો આપણે જોવાનું છે કેટલા ચિત્ર આપ્યા છે તો કે 1 2 3 4 5 6 7 8 9, તો અહીંયા બધા એ લખવાનું છે 9। હવે 9 નો સ્પેલિંગ થાય N I N E 9 એટલે 9, તો અહીંયા બધા પહેલા ગણવાના છે ચિત્ર કેટલા છે અને ત્યારબાદ એને અંકમાં અને સાથે એને સ્પેલિંગમાં પણ લખવાના રહેશે। હવે ત્યારબાદ અહીંયા આપણને સીરી આપી છે ગણવાની છે 1 2 3 4 5 6 7 8, તો અહીંયા હું લખીશ 8। 8 નો સ્પેલિંગ શું થાય તો કે E I G A T E I G H T 8 એટલે 8। હવે ત્યારબાદ અહીંયા આપણને કાળા આપ્યા છે કેટલા છે તો ગણવાના 1 2 3, તો અહીંયા હું લખીશ 3। 3 નો સ્પેલિંગ T H R E T H R E 3 એટલે 3। હવે ત્યારબાદ આપણને અહીંયા વાંદરાના ચિત્ર આપ્યા છે તો કેટલા છે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10, તો અહીંયા આપણે લખવાના 10, તો T E N 10 એટલે 10, શું સ્પેલિંગ થશે T E N 10 એટલે 10। હવે ત્યારબાદ આપણને અહીંયા કપ આપ્યા છે કેટલા છે ગણવાના 1 2 3 4, તો અહીંયા આપણે લખીશું 4। 4 નો સ્પેલિંગ શું થાય F O U R 4 એટલે 4, શું સ્પેલિંગ થાય F O U R 4 એટલે 4। હવે આ જ રીતના તમારે આને તમારી 4 લાઇનની બુકની અંદર લખવાનું રહેશે। ચિત્ર ગણો અને કેટલા છે એ ગણવાના છે, ત્યારબાદ એને અંકમાં અને સ્પેલિંગમાં લખવાના રહેશે। તો મેં અહીંયા ઉદાહરણમાં તમને જે કરાવ્યા છે આ જ રીતના તમારે તમારી નોટબુકની અંદર પણ લખવાના રહેશે, અને આ જ રીતના બીજા બધા ચિત્રો અને ઉદાહરણ દ્વારા પણ તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે। તો આ તમારે ફોલોઅપની બુકની અંદર ઉતારવાનું રહેશે। તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીવાર મળીશું। થેન્ક યુ।